મિત્રો, આપણે ખાંડાધાર ના એક ખેડૂત ગોંડલ તાલુકામાં જે પ્રાકૃતિક ખેતી કરે છે એમના ખેતરે ઊભા છીએ, એમની વાડીમાં છીએ. અને આપણી સાથે છે બટુકભાઈ. આપનું નામ? બટુકભાઈ ગોકળભાઈ કોટડીયા. અને એમના સાથીદાર છે ગુમાન. અહીંયા આપણી સામે જે અત્યારે અહીંયા જોવા મળે છે એ કપાસ એમણે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલો છે. અને એ જ વખતે જે દિવસે અહીંયા વાવણી થઈ છે તે જ દિવસે વવાયેલો બીજો કપાસ એ અહીંયા બાજુમાં આપણને જોવા મળે છે. એટલે બેની વચ્ચે 8-10 ફૂટનું અંતર છે અને બંને એક જ દિવસે વવાયેલા છે. એક જગ્યાએ રાસાયણિક રીતે ખેતી થઈ છે, એક જગ્યાએ પ્રાકૃતિક રીતે થઈ છે. અને એનું જે પરિણામ છે એ આસમાન જમીનના તફાવતવાળું આપણને જોવા મળે છે. આપણે એમની પાસેથી જ જાણીએ કે આ કપાસનું એમને શું ઉત્પાદન મળશે અને એમણે કેવી રીતે ખેતી કરી છે. બટુકભાઈ, આપણે રાસાયણિક સાણિયું ખાતર ભરી છે, બીજાના અંદર આપણે પ્રાકૃતિક રસાયણ કોઈ વસ્તુ ખાતર નહીં અને ઓર્ગોનિક રીતે દવા બનાવી, આકડાનું, લીમડાનું રસ, પછી ગૌમૂત્ર, એ બધું સાચી છે. અને બહુ સારું, મને મારો પગાર 1 લાખ રૂપિયા થાય 30 વીઘા જમીનની અંદર, એટલી મને શાંતિ છે. પડખે કાંઈ નથી થયું. તો મારા ભાઈ આમાં જોડાઈ જાઓ. બરાબર છે. એટલે મિત્રો, આ એક સંદેશ છે કે બટુકભાઈ પોતે 30 વીઘા જમીનમાં જે ખેતી કરે છે એનાથી એમનું જે ઉત્પાદન થશે અને એના વેચાણ દ્વારા એ પોતાને દર મહિને 1 લાખ રૂપિયાના પગારદાર સમજે છે, એટલું ઉત્પાદન એમાંથી મેળવવાના છે. તો ખેડૂત જો વિચારપૂર્વક, વૈજ્ઞાનિક રીતે અને યોગ્ય રીતે ખેતી કરે તો એ ખેતીનો વ્યવસાય, જે આપણા પ્રાચીન સમયમાં કહેવાયું છે ઉત્તમ ખેતી મધ્યમ વ્યાપાર કનિષ્ઠ નોકરી, એ પ્રમાણે ઉત્તમ ખેતી એ સિદ્ધ થઈ શકે. અહીંયા એ પુરવાર થાય, કારખાનું ટૂંકું પડે. 30 વીઘા જમીનના 30 લાખ રૂપિયા એ 2 વર્ષની અંદર કમાઈ શક્યા છે. તો 2 વર્ષથી એમની આ ખેતી ચાલે છે અને એ ખેતીનું આ પરિણામ આપણી સામે છે.